हेलो फ्रेंड्स, आप सभी लोगों का स्वागत है प्रोफेसर विशाल सर की पाठशाला में। कैसे हो सभी लोग? बढ़िया हो? हवे आपणे लोको એ ગુડવિલ વેલ્યુએશન ઓફ ગુડવિલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમ નું કમ્પ્લીટ કરી લીધું છે। બધા યાદ છે કે નથી? ઓકે, બીજું એ બધા લોકો છે એ વિડીયોને રિવાઇઝ કરજો પાછા સેકન્ડ ટાઈમ્સ। બીજી વસ્તુ, જે તમે સમ કાઉન્ટ કર્યા છે ને, ટુ ટાઈમ્સ ફરીથી કાછા કાઉન્ટ કરજો। એકાદ વિડીયોમાં, એકાદ બે વિડીયોમાં મારાથી કેલ્ક્યુલેશન એરર થઈ થઈ ગઈ હતી, જેને કારણે આન્સર છે એ રોંગ આવી ગયો હતો। બરાબર છે? તો હું તમને બધાને એના માટે પહેલાં તો હું તમારી બધા પાસે સોરી કહું છું કે વિધાઉટ કેલ્ક્યુલેટર મેં યુઝ કરી અને વિડીયો બનાવેલો હતો। અને બીજી વસ્તુ એ કે તમે લોકો છે એનું વ્યવસ્થિત કેલ્ક્યુલેશન એરર છે, જસ્ટ જસ્ટ જે એરર છે એ ખાલી કેલ્ક્યુલેશન એરર છે, તો તમે લોકો એ કેલ્ક્યુલેશન એરરને ઇમ્પ્રૂવ કરી લેજો। હવે હું તમને એશ્યોરિટી આપું છું કે હવેના નેક્સ્ટ એક પણ વિડીયોમાં હું વિધાઉટ કેલ્ક્યુલેટર કાંઈ વર્ક નહીં કરું। બરાબર છે? ઓકે, જો તમને લોકોને લાગતું હોય કે હું કંઈક સારું કામ કરી રહ્યો છું તમારા બધા માટે, તો તમારે લોકોએ ગુડવિલનું જે લેસન છે તમારે કરવાનું શું છે એ સમજો કે વેલ્યુએશન ઓફ ગુડવિલનું જે આખું લેસન છે એને તમે લોકો ફરી રિવાઇઝ કરો। બીજી વસ્તુ, તમારી પાસે જે પણ કંઈ પેપર સેટ પડ્યા હોય એની અંદરથી એના જેટલા પણ સમ્સ છે એને કમ્પ્લીટ કરી નાખો। થર્ડ થિંગ, થિયરી છે મેં તમને લોકોને વિડીયોઝમાં નથી કરાવી, પણ બિલીવ મી, જો લોકડાઉન હજી લેટ જશે તો હું આની પીપીટી બનાવી દઈશ તમને લોકોને બધા જ થિયરીના વિડીયોઝની। અને અત્યારે મારો ફોકસ છે તમને કેલ્ક્યુલેશન્સ કરાવવાનું, સમ્સ કેલ્ક્યુલેટ કરાવવાનું। બરાબર છે? થોડી ગરમીનું માહોલ છે એટલે વિડીયો લાઈવ રહેવામાં બહુ તકલીફ પડી રહી છે દોસ્તો, ટેકનિકલ ઘણા બધા ઇશ્યૂઝ આવી રહ્યા છે કારણ કે નેટ પણ એટલું અવેલેબલ આપણી પાસે હોતું નથી। બરાબર છે? તો તમે સમજી શકો છો અમારી પણ મજબૂરી, પણ તમારું બગડે નહીં એના હેઠળથી હું ગમે તે રીતે નવા નવા વેથી તમારા માટે વિડીયોઝ બનાવું છું દોસ્તો। બરાબર છે? તો હું ઈચ્છું છું કે તમે લોકો ઘરે બેસીને બધા જ વિડીયો એન્જોય કરજો, તૈયારી કરજો। ચાલો, હવે જેવું ગુડવિલ ચેપ્ટર ભણ્યા હતા એવું જ છે, એના જેવું જ મસ્તીનું ચાક્કા જેવું રોકડા માર્ક્સ આવે એવું રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશીપ, રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશીપ ગાઈસ, શું આવશે એમાંથી એ કહી દઉં, 3 માર્ક્સનો એક સમ આવશે, 3 માર્ક્સનો રોકડા માર્ક્સ દોસ્તો, MCQ પણ આવશે। બરાબર છે? અને એક 1 સેન્ટેન્સ પણ આવશે, પણ અત્યારે આપણે એને જોતું હું ત્યાં મારો જે ફોકસ છે અત્યારે તમારો એક સમ કેલ્ક્યુલેટ કરાવવાના છે। બરાબર? થિયરી છે આપણે લોકો જોવાના છીએ, જો આપણા ક્લાસીસ શરૂ હોત તો પહેલાં મારું તમને ખબર જ છે મેથડ એવી છે કે પહેલાં હું થિયરી લખાવું છું, પછી થિયરી તમે લોકોને પાકી કરાવું છું, ત્યાં ને ત્યાં મગઅપ કરાવું છું, અને પછી તમે લોકો પાસે આપણે સમ સ્ટાર્ટ કરીએ છીએ। પણ અત્યારે તો તમે સમજો છો કે એવી સ્થિતિ છે નહીં આપણી, એટલે આપણે લોકો ડાયરેક્ટ સમ્સ તરફ જઈએ છીએ। બિલીવ મી, બહુ ઇઝી ચેપ્ટર છે ફ્રેન્ડ। લાસ્ટ જે આપણે વેલ્યુએશન ઓફ ગુડવિલ કહી રહ્યો એ મોર ધેન 2 અવર્સનું, 2 કલાક કરતાં વધારેનું ચેપ્ટર નહોતું। બરાબર છે? તો હજી કહું છું કે ફરી એક વખત એક દિવસ બેસી જાઓ, બધા જ વિડીયોઝ પાછા જોઈ નાખો, આખા ટેક્સ્ટ બુકના સમ્સ કેલ્ક્યુલેટ કરી નાખો, જેટલા તમારી પાસે પેપર સેટ છે એ બધાના સમ્સ ક્લિયર કરી નાખો। તમને કાંઈ પણ ડિફિકલ્ટી આવતી હોય તમે મને કોલ કરી શકો છો, અથવા તમે લોકો મને છે એ કોમેન્ટ કરી શકો છો। તમે લોકો કોમેન્ટ નથી કરતા એ મને મજા નથી આવતી દોસ્તો, એટલે કંઈક કોમેન્ટ કરો। બરાબર છે? તમને સમજાય છે કે નહીં એ બાબતે કોમેન્ટ કરી શકો એટલીસ્ટ? ઓકે, અને જે લોકોને તમને એવું લાગે છે કે આ વિડીયોઝ બીજા સાથે પણ શેર કરવા જોઈએ, તો તમારા ફ્રેન્ડ સર્કલને આ ચેનલને સબસ્ક્રાઇબ કરાવો, એને પણ આપણા વિડીયો શેર્સ કરો, ઠીક છે? ચલો, રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશીપ શરૂ કરવા જઈ રહ્યા છે। ચેપ્ટરનું નામ છે રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશીપ, એટલે કે પાર્ટનરશીપ છે એમાં રિકન્સ્ટ્રક્શન થશે, રિકન્સ્ટ્રક્શન એટલે કે રિકન્સ્ટિટ્યુશન, એટલે કંઈક નવું થશે, નવું એટલે કે નવું બંધારણ। બરાબર છે? જેમ કે કોઈ પાર્ટનર હોય, 2 પાર્ટનર હોય ને એમાં એક ત્રીજો નવો પાર્ટનર આવે તો નવું થઈ જાય કે નહીં બિઝનેસમાં? આ તો પાડો, ઓકે, માનો કે 3 પાર્ટનર બિઝનેસ કરતા અને એમાંથી 1 પાર્ટનર છૂટો થઈ જાય, એવું બને કે ન બને? બને કે ન બને એવું? આ તો પાડો, ઓકે, અથવા એવું પણ બને કે માનો કે કોઈ 3 પાર્ટનર છે, 1:1:1માં પોતાનો પ્રોફિટ શેર કરતા હો, બરાબર છે, અને પછી સડનલી પોતાનો પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો છે એ ચેન્જ કરી નાખે, એવું બને કે ન બને? હા, તો બસ આવું બને ને એને રિકન્સ્ટ્રક્શન કહેવાય, હે ને? જો અહીંયા લખ્યું છે રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશીપ, દેટ ઇઝ ચેન્જ ઇન પાર્ટનરશીપ ડ્યુ ટુ સેવરલ રીઝન, ઘણા બધા કારણોને કારણે તમારી પાર્ટનરશીપ છે ને એમાં ચેન્જ આવે છે, ઘણા બધા રીઝનને કારણે તમારી પાર્ટનરશીપમાં ચેન્જીસ આવે છે એને રિકન્સ્ટ્રક્શન કહેવાય છે। 1 માર્ક્સનો ક્વેશ્ચન છે ગાઈઝ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ
रिकन्स्ट्रक्शन, रिकन्स्ट्रक्शन नो मतलब शू छे, बराबर छे। चलो एना पछी हवे जुओ, ओके, हवे रीजन क्या छे के जेने कारणे पार्टनरशिप छे एमां चेन्जीस आवे छे, तेनो रीजन शू छे, बराबर छे। तेनुं रीजन सांभळो। पहेलुं रीजन छे ध चेन्ज इन ध रेशियो ऑफ प्रॉफिट एंड लॉस शेरिंग बिट्वीन कंटिन्यूइंग पार्टनर। हमणां ज मैं तमने कीधुं ने કે પાર્ટનર હોય એ પોતાના પ્રોફિટ શેરિંગ રેશિયો ચેન્જ કરી નાખે એટલે રિકન્સ્ટ્રક્શન થઈ ગયું। બીજું એડમિશન ઓફ એક્ઝિસ્ટિંગ પાર્ટનર, એડમિશન નવા પાર્ટનરમાં પાર્ટનરશિપ ફોર્મ, તમારી જૂની પાર્ટનરશિપ ફોર્મ છે એમાં કોઈ નવો પાર્ટનર આવી જાય। રિટાયરમેન્ટ ઓર ડેટ ઓફ અ પાર્ટનર, કોઈ પાર્ટનર છે એ રિટાયર થઈ જાય અથવા એનો ડેટ થઈ જાય, તો આ ત્રણ રીઝન છે। અને ફ્રેન્ડ્સ આના જ આપણે ચેપ્ટર ભણવાના છે, એક આ હમણાં આપણે કન્ટિન્યુ છે, આ ફિફ્થ લેસન છે અને આ સિક્સ્થ લેસન છે, બરાબર છે। બધા લોકો કહે છે કે એ ડિફિકલ્ટ છે, પણ તમને નહીં લાગે, શું કામ એને, બિકોઝ યુ હેવ ધ વર્લ્ડ્સ બેસ્ટ ફેકલ્ટી એવર પ્રોફેસર વિશાલ સર। ઓકે જોઈએ છીએ રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ, તમને બેઝિક સમજાઈ ગયું। ઓકે હવે જો આની અંદર છે ને, આની અંદર છે ને સાવ સિમ્પલ છે, તમારે લોકોએ ખાલી બે ફોર્મ્યુલા યાદ રાખવાની છે ને, બે ફોર્મ્યુલાથી જ આના સમ પૂછાય છે, બરાબર। કાં તો કેપિટલ તમારે લોકોએ સેક્રિફાઇસિંગ રેશિયો ફાઇન્ડ કરવાનો છે, કાં તો તમારે ગેઇનિંગ રેશિયો ફાઇન્ડ કરવાનો છે, બસ આ બે જ વસ્તુ છે, બરાબર છે। તો જુઓ અહીંયા સેક્રિફાઇસ એટલે શું, પહેલાં હું તમને એ સમજાવવા માગુ છું। સપોઝ કરો આપણે તમે ને હું અને ત્રીજો એ બી ને સી ત્રણ પાર્ટનર છે, ત્રણેયને પ્રોફિટમાંથી 20 રૂપીઝ મળે છે ત્યાં। હવે કોઈ પાર્ટનર નક્કી કરે એ એમ કે ભાઈ મને 30 રૂપિયા આપો, બરાબર, બી એમ કે ભાઈ મને 10 રૂપિયા આપો, અને સી એમ કે ભાઈ મને 20 રૂપિયા આપો, બરાબર। પહેલાં જુઓ 60 જ મળતા હતા, 20 20 20, અત્યારે જુઓ 60 થાય ને 30 10 અને 20, તો શું થાય છે કે કોઈ એક વ્યક્તિ પોતાનો જે શેર મળતો હતો એમાંથી બીજા વ્યક્તિને પોતે શેર આપી દે છે, એને સેક્રિફાઇસ કર્યો કહેવાય। માનો કે બીને જુઓ પહેલાં કેટલા મળતા હતા 20, હવે બીને બિચારાને કેટલા મળશે, ખાલી 10 રૂપીઝ જ મળશે, તો એને 10 રૂપિયા બિચારાને પહેલાં કરતાં ઓછા મળ્યા, પહેલાં કરતાં ઓછા મળ્યા, એનો મતલબ એમ કે આ 10 રૂપિયાનો બીએ શું કર્યો છે, સેક્રિફાઇસ કર્યો છે, બરાબર। તો અહીંયા જુઓ સેક્રિફાઇસિંગ રેશિયો ઇઝ ઇક્વલ ટુ, દેખાય છે, સેક્રિફાઇસિંગ રેશિયો ઓફ અ પાર્ટનર, અન્ડરલાઇન કરો, ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર, ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર, સમજાઈ ગયું ગાઈઝ? એટલું બસ, હવે આના દાખલા ગણવાના છે, ગણશું, શ્યોર, ઓકે। તો ચલો હવે આને આપણે કાઉન્ટ કરીએ, બરાબર છે ગાઈસ? ઓકે ચલો કરીએ કાઉન્ટ। ઇલસ્ટ્રેશન ફર્સ્ટ જુઓ, રામ શ્યામ એન્ડ ઘનશ્યામ આર ધ પાર્ટનર્સ ઇન અ ફર્મ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસીસ ઇક્વલી, અન્ડરલાઇન કરો, પ્રોફિટ અને લોસીસ કઈ રીતના શેર કરે છે, ઇક્વલી। એનો મતલબ એમ કે આ જ્યારે ત્રણેય પાર્ટનર છે એ જૂના, એનું ઓલ્ડ પ્રોફિટ એન્ડ શેરિંગ રેશિયો કેવો છે, ઇક્વલ। ધે ડિસાઇડ ટુ શેર પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ રેશિયો 3:2:1 ઇન ફ્યુચર, જો ફ્યુચરમાં એને ડિસાઇડ કર્યો છે, ફ્યુચરમાં એટલે આ ન્યૂ થઈ જશે, અને આ અત્યારે કરતા હતા એટલે આને આપણે શું કહેશું, ઓલ્ડ, ઠીક છે। ઇન ધીસ સર્ક્યુમસ્ટેન્સીસ કેલ્ક્યુલેટ વિચ પાર્ટનર હેઝ સેક્રિફાઇસ્ડ એન્ડ હાઉ મચ, જો અહીંયા કીધું કે કયા પાર્ટનરે સેક્રિફાઇસ કર્યો છે, બરાબર છે, સેક્રિફાઇસ એટલે આપણે અહીંયા સેક્રિફાઇસિંગ રેશિયોની ફોર્મ્યુલા પુટઅપ કરશું, ઠીક છે ગાઈસ? આર યુ શ્યોર? શ્યોર ને? ઓકે ચલો જોઈએ ઇલસ્ટ્રેશન નંબર ફર્સ્ટ, ઓકે ચાલો, રામ શ્યામ અને ઘનશ્યામ પહેલાં લખી લઈએ આપણે લોકો, રામ શ્યામ એન્ડ ઘનશ્યામ, રામ શ્યામ એન્ડ ઘનશ્યામ, ઓકે। હવે આને ઓલ્ડ પીએનએલ રેશિયો કેવો છે, ઇક્વલ છે ને, ઓલ્ડ પીએનએલ રેશિયો કેવો છે, ઇક્વલ, ઇક્વલ એટલે કે 1:1:1 એટલે 1/3 થશે, 1+1+1 એટલે કેટલા થઈ ગયા, 3, તો ત્રણેયના ડિવિઝનમાં 3 મૂકી દઉં, ગુડ। પછી શું કહે છે, એનો ન્યૂ રેશિયો કેટલો છે, ન્યૂ
PNL રેશિયો. ન્યુ PNL રેશિયો કેટલો આપણને કીધો છે? ફ્યુચર માઇને 3:2:1, એટલે કે 3:2:1 એટલે 6:6:6 થઈ ગયા ને. 3+2 5, 5+1 6, એટલે બધાના ડિવિઝનમાં આપણે કેટલા મૂકી દઈએ છીએ? 6:6:6 થઈ ગયું. ચાલો હવે સેક્રિફાઇઝિંગ રેશિયો ઓફ અ પાર્ટનર, સેક્રિફાઇસ બાય પાર્ટનર, સેક્રિફાઇસ બાય પાર્ટનર્સ ઇઝ ઇક્વલ ટુ, સેક્રિફાઇસ બાય પાર્ટનર ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર, ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. જો યાદ રાખવાનું કે સેક્રિફાઇસની ફોર્મ્યુલા શું છે કે તો ઓલ્ડ માઇનસ ન્યૂ. સેક્રિફાઇસની ફોર્મ્યુલા શું છે તો કે ઓલ્ડ માઇનસ ન્યૂ. સેક્રિફાઇસની ફોર્મ્યુલા શું છે તો કે ઓલ્ડ માઇનસ ન્યૂ, ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. થઈ ગયું. હવે આપણે એમ પૂછ્યું કે કયા પાર્ટનરે કયો સેક્રિફાઇસ કર્યો છે, તો હું પહેલાં રામની વાત કરું. રામ ખરેખર આપણા માટે તો શ્રી રામ કહેવાયો. ચાલો ઓલ્ડ શેર કેટલો છે રામનો જોવો જઈએ. રામનો અહીંયા ઓલ્ડ શેર 1/3 માઇનસ ન્યૂ શેર જુઓ રામનો કેટલો છે, અહીંયા મેં લખ્યો છે 3/6. ગુડ, યાદ આવ્યું? 8th સ્ટાન્ડર્ડ 9th સ્ટાન્ડર્ડ 10th સ્ટાન્ડર્ડ શું યાદ આવ્યું? તો કે અહીંયા બેનો જે LCM છે એ અલગ છે. અહીંયા આપણે એનો LCM લેવો પડશે. ડિવિઝન બધા બેના અલગ અલગ છે. જુઓ અહીંયા ડિવિઝનમાં 3 છે ને અહીંના ડિવિઝનમાં 6 છે, તો આપણે શું કરવું પડશે? બેના ડિવિઝન ઇક્વલ કરવા પડે, બરાબર ને? અને આના ડિવિઝન આપણે ઇક્વલ કરવા હોય તો કઈ રીતના ઇક્વલ કરી શકીએ? હાઉ? તો કે ભાઈ બેમાંથી જો હું તમને અલગ અલગ મેથડ શીખવાડું છું, તમને મજા આવશે. 3 મેથડમાં મેં આને ડિવાઈડ કર્યા છે અને બિલીવ મી કે આ 3 મેથડથી જ સમ થશે. ઘણા લોકો ડાયરેક્ટ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરાવે, બરાબર, પણ એ મેથડ છે એ ચાલે, પણ એ મિનિમમ LCMનો મતલબ છે મિનિમમ વેલ્યુ, પણ એ મિનિમમ વેલ્યુ નથી કાઢતું. આ કાઢશે જોજો. ચાલો આ બેમાંથી મોટા કોણ? 3 અને 6માંથી મોટું કોણ? એ કયો? ચાલો 6 ને. ઓકે, તો તમને કંઈ 3ના ડિવિઝનમાં 6 વચમાં આવે છે? કયો તો મને 3:1 એટલે 3:2 એટલે 3:2 એટલે 6 એમ. 3નો ટેબલ બોલો. 3 1 3 3 2 6, ઓહ 3 2 6 એમ. તો એનો મતલબ એમ કે આને તમે મલ્ટીપ્લાય બાય 2 કરી દો. ડિવિઝન છે 3, એને મલ્ટીપ્લાય તમે 2 કરી દો તો 6 થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય કે ન થાય? ઓકે, હવે તમે ડિવિઝનને 3 2થી મલ્ટીપ્લાય કરો છો તો અપર જે છે એને પણ તમારે 2થી મલ્ટીપ્લાય કરવા જ પડે કમ્પલસરી, બરાબર છે? સમજાણું? આ બેમાંથી મોટું કોણ? 6. 3 અને 6માંથી મોટું કોણ? 6. તો 3ના ટેબલમાં 6 ક્યાં આવે? તો કે હા 3 2 6, તો અહીંયા મલ્ટીપ્લાય બાય 2 કરી દઈએ. જો આને મલ્ટીપ્લાય બાય 2 કરીએ તો ઉપરને અપર જે લેવલ છે એને પણ તમારે મલ્ટીપ્લાય બાય 2 કરવા જ પડે, ધેટ ઇઝ કમ્પલસરી. એટલે ઉપર નીચે બેને 2 2થી મલ્ટીપ્લાય કરી દીધા. કઈ રહ્યા? તો હવે વેલ્યુ શું આવી? 2:1 એટલે 2, 3:2 એટલે 6, માઇનસ 3/6 આપણે એમને રાખી દઈએ, કારણ કે એમાં તો કોઈ ચેન્જ છે નહીં. એટલે આન્સ આપણે LCM લઈએ તો 6 આવ્યું, 2 માઇનસ 3, કારણ કે 2 ના 6 6 છે એટલે 6 કોમન લઈ અને ઉપરનું જે છે 2 માઇનસ 3 કરી નાખ્યા. હવે 2 માઇનસ 3 એટલે બીજા કેટલા? -1 ડિવાઇઝનમાં 6. હવે સમજો દોસ્તો કે આપણે શેની ફોર્મ્યુલા લગાડી છે? સેક્રિફાઇસની. સેક્રિફાઇસમાં આન્સર માઇનસમાં આવ્યો એટલે આએ શું કર્યો કહેવાય? ગેઇન કર્યો કહેવાય. શું કર્યો કહેવાય? ગેઇન. શું કામ? એને જુઓ, કારણ કે એને પહેલાં મળતા હતા ને 2/6, નવા મળે છે હવે એને 3/6, તો એનો મતલબ એમ કે એને રૂપિયા થોડા વધારે મળ્યા છે, વધારે મળ્યા એટલે એને ગેઇન કર્યો કહેવાશે. શું કહેવાશે? ગેઇન. જો આ લખવું કમ્પલસરી છે. સેક્રિફાઇસની ફોર્મ્યુલામાં માઇનસમાં આન્સર આવે તો એને આપણે શું કહેશું? ગેઇન. જો કન્સેપ્ટ સમજો કે પહેલાં એને રૂપિયા મળતા હતા એના કરતાં હવે એને રૂપિયા વધારે મળે છે એટલે એને ગેઇન થયો છે. જો પહેલાં એને 2/6 મળતા હતા હવે એને 3/6 મળે છે તો એને ગેઇન થયો છે, બરાબર. હવે શ્યામનું જાતે કરો જઈએ. હાલો જઈએ શ્યામ. શ્યામનો ઓલ્ડ શેર કેટલો છે? 1/3. ન્યૂ શેર કેટલો છે? 2/6. માઇનસ કરો 1/3 - 2/6 કર્યું. ચાલો હવે કયો જઈએ કેટલાથી મલ્ટીપ્લાય કરવા જોઈએ? તો કે આને 2 2થી વડે, 2 ના અહીંયા પણ 2,
ઉપર જે કર્યું હોય ને એ જ પછી આયલું આવે કન્ટિન્યુ, બરાબર. તો શું થશે, ટુ વન ઝા ટુ, થ્રી ટુ ઝા સિક્સ, માઇનસ ટુ બાય સિક્સ એટલે આ ઝીરો થઈ ગયું, ટુ બાય સિક્સ માઇનસ ટુ બાય સિક્સ એટલે શું થઈ જશે, ઝીરો. તો આનો કાંઈ ગેઇન પણ નથી, આનો કાંઈ સેક્રિફાઈસ પણ નથી, બરાબર. હવે ત્રીજો કોણ આવ્યો, ઘનશ્યામ. ચાલો એનો ઓલ્ડ જોવો છે, કેટલું છે ઘનશ્યામજીનું, વન બાય થ્રી. ન્યૂ કેટલો છે, વન બાય સિક્સ. ઓકે ચલો, અહીંયા પણ આપણે ઉપર નીચાને ટુ ટુથી જ મલ્ટીપ્લાય કરશું, બરાબર છે. તમે એક્ઝામમાં કદાચ ન કરો તો આવશો, આવું એક્ઝામમાં નહીં કરતા, ખાલી તમે લોકો યાદ રાખજો, અત્યારે તો આપણે કરીએ છીએ. ચલો ટુ વન ઝા ટુ, થ્રી ટુ ઝા સિક્સ, માઇનસ વન બાય સિક્સ, બેયનો ડિવિઝન સરખા છે એટલે એનો એલસીએમ લઈએ સિક્સ, ટુ માઇનસ વન એટલે વન બાય સિક્સ, ટુ માઇનસ વન એટલે વન બાય સિક્સ. તો જુઓ આને સેક્રિફાઈસ મના ફોર્મ્યુલામાં એને પ્લસમાં આન્સર આવ્યો, તો આને શું કહી રહ્યો કહેવાશે બિચારા, આ સેક્રિફાઈસ જ કહી રહ્યો કહેવાય. શું કહેવાય, સેક્રિફાઈસ. સમજાણું, જો અને જુઓ આ આન્સર પર તમારે ટેલી પણ થશે ગાઈસ. જો આનો પ્લસ વન બાય સિક્સ છે, આનો માઇનસ વન બાય સિક્સ છે, દેખાય, આનો પ્લસ વન બાય સિક્સ, આનો માઇનસ વન બાય સિક્સ, ઝીરો થઈ ગયા કે નહીં, બરાબર. હું તમને દસ રૂપિયા આપું તો મારા દસ રૂપિયા જઈને તમને દસ રૂપિયાની કમાણી થાય, થાય ને, આ એના જેવું છે, બરાબર છે. એટલે આન્સર ઝીરો થઈ જશે, સમ ટેલી પણ થશે. થયો ટેલી બધાને, ઇલસ્ટ્રેશન ફર્સ્ટ આવડો બધાને, મોજ આવી, સાચી મૂચી. ઇલસ્ટ્રેશન નંબર ટુ કરો જઈએ, ચલો ઇલસ્ટ્રેશન નંબર ટુ. ઇલસ્ટ્રેશન નંબર ટુ, ઓકે ઇલસ્ટ્રેશન નંબર ટુ, ચલો કરો જઈએ. ઇલસ્ટ્રેશન નંબર શું કહે છે, ભાવેશ વિપુલ ને હિરલ આર પાર્ટનર્સ. ભાવેશ ભાઈ, વિપુલ ભાઈ ને હિરલ ભાઈ, ભાવેશ વિપુલ હિરલ, ભાવેશ વિપુલ એન્ડ હિરલ આર પાર્ટનર્સ, દેખા ત્રણેયના નામ. અહીંયા આપણે લખીએ છીએ ઓલ્ડ પીએનએલ રેશિયો, એની નીચે લખશું આપણે ન્યૂ પીએનએલ રેશિયો. ઓકે ચલો શું કહે છે, વાંચો. ભાવેશ વિપુલ એન્ડ હિરલ આર પાર્ટનર્સ ઇન અ ફર્મ સેલિંગ પ્રોફિટ એન્ડ લોસિસ ઇન ધ રેશિયો ઓફ ટુ ઇઝ ટુ, ટુ ઇઝ ટુ વન. તો ચાલો ઓલ્ડ રેશિયો છે એનો કેટલો, ટુ ઇઝ ટુ ટુ ઇઝ ટુ વન થશે. તો જુઓ ટોટલ કરો, ટુ ઇઝ ટુ ટુ ઇઝ ટુ વન એટલે ટુ પ્લસ ટુ ફોર, ફોર પ્લસ વન ફાઈવ, એટલે ડિવિઝનમાં આપણે શું લખશું, ફાઈવ ફાઈવ ફાઈવ, ઠીક છે. આટલું થયું, ગુડ. એના પછી ધે ડિસાઇડ ટુ શેર પ્રોફિટ એન્ડ લોસિસ ઇન ધ રેશિયો ઓફ થ્રી ઇઝ ટુ ટુ ઇઝ ટુ વન. હવે એને નક્કી કર્યું કે હવે આપણે જે પ્રોફિટ જે ડિસ્ટ્રીબ્યુટ કરવો છે એ થ્રી ઇઝ ટુ ટુ ઇઝ ટુ વનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવો, એટલે આપણે અહીંયા લખશું થ્રી ઇઝ ટુ ટુ ઇઝ ટુ વન, સિક્સ સિક્સ સિક્સ. આટલું થયું ગાઈસ. ઓકે હવે શું કહે છે એ જુઓ, ઇન ફ્યુચર ફ્રોમ ધ ફોલોઈંગ એડવાન્સ કેલ્ક્યુલેટ સેક્રિફાઈઝિંગ રેશિયો, અન્ડરલાઇન કરો સેક્રિફાઈઝિંગ રેશિયો, એટલે તમારે સૌથી પહેલાં સેક્રિફાઈસ ફાઇન્ડ કરવાનો અને એના પછી એનો કયા લોકોએ સેક્રિફાઈસ કર્યો એનો રેશિયો ફાઇન્ડ કરવાનો. તો સેક્રિફાઈસ બાય પાર્ટનર, સેક્રિફાઈસ બાય પાર્ટનર્સ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર, ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર, સેક્રિફાઇસ બાય પાર્ટનર ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. કહી રહ્યું એટલું ગાઈઝ બધાએ. ઓકે ચાલો હવે જોઈએ છીએ ભાવેશભાઈનું, ભાવેશ, ચાલો ભાવેશ છે એનો ઓલ્ડ શેર કેટલો છે જુઓ જઈએ, ટુ બાય ફાઈવ, ન્યૂ શેર કેટલો છે, થ્રી બાય સિક્સ. હવે જુઓ બેના ડિવિઝન ચેક કરો, મોટું કોણ કયો, મોટું કોણ સિક્સ, તો ફાઈવના ટેબલમાં ક્યાંય સિક્સ આવે નથી આવતા. તો તમે એમ જુઓ ને તો એક તમને ખબર પડી જાય દોસ્તો કે ફાઈવનું ટેબલ વાપરો ને તો ફાઈવ ફાઈવ સિક્સ આ થર્ટી થાય, થાય, અને સિક્સ ફાઈવ જઈ થર્ટી થાય, થાય કે ન થાય, ટેબલ ફાઈવ સિક્સ આ થર્ટી ને સિક્સ ફાઈવ જાય થર્ટી. તો
ટેબલમાં જો બેના આપણે ટેબલ જોઈએ તો 30 કોમન છે કે બેના ટેબલમાં 30 આવે છે તો જો હું ક્રોસ મલ્ટિપ્લિકેશન હજી નથી કરાવું તો હું તમને હજી કહું છું મેં હજી તમને ક્રોસ મલ્ટિપ્લિકેશન નથી કરાવ્યું કે આને આની વાર મલ્ટીપ્લાય કરી દઈએ નામને એવું કાંઈ નથી કે તો હું તમને ખાલી ટેબલ જ હજી પડાવું છું બરાબર 5 6 30 અને 6 ટેબલમાં પણ 30 આવે છે તો બેના ટેબલમાં 30 કોમન આવે છે તો આપણે શું કરશું 30 આપણું એલસીએમ લેવાનું નક્કી કરશું તો 5 કેટલાથી મલ્ટીપ્લાય કરીએ તો 30 આવે તો કે 6 મલ્ટીપ્લાય કરો તો 30 આવે એટલે ઉપર નીચે આપણે બેને 6 6 મલ્ટીપ્લાય કરી દઈશું ચાલો અહીંયા 6 આપણે કેનાથી મલ્ટીપ્લાય કરીએ તો 30 થાય 6 5 30 થાય એટલે ડિવિઝનમાં 5 તો અપર પણ કેટલા કરી દઈશું 5 જ લેશું બરાબર છે 30 લેવા માટે ઓકે ગુડ ચાલો હવે કરો જઈએ શું થશે 2 6 12 -6 5 30 -5 3 15 6 5 30 થયું તો બેના 30 કોમન આવ્યા એટલે આપણે એનું શું લઈશું એલસીએમ 30 12 -15 એટલે -3/30 થશે ઓકે -3/30 આવ્યા તો જુઓ સેક્રિફાઈસમાં માઇનસ થયો તો આપણે શું કહેશું ગેઇન બરાબર છે અને આપણે શું કહેશું ગેઇન અને બીજું કહું ફ્રેન્ડ્સ બહુ ઇઝી લેસન છે મારી હારોહાર કરતા જ રહેજો ચાલો ભાવેશનું થઈ ગયું હવે આપણે કોનું કરશું વિપુલ ગુડ તો વિપુલનું જોવો જોઈએ ઓલ્ડ શેર કેટલો છે 2/5 ન્યૂ શેર કેટલો છે 2/6 છે ને વિપુલનું ઓલ્ડ 2/5 અને ન્યૂ 2/6 ચાલો હવે જોવો જોઈએ વિપુલને આપણે કેના વડે મલ્ટીપ્લાય કરશું 30 લઈ આવે છે ને ઉપરની જેમ જ હોય બધું અહીંયા તો આને ઉપર નીચે 6 6 વડે અને આ સાઈડને ઉપર નીચે 5 5 વડે ઠીક છે ઓકે તો કરો જોઈએ 6 2 12 5 6 30 2 5 10 6 5 30 ચાલો બેમાં 30 કોમન છે એટલે આપણે 30 કોમન લખી નાખીએ 12 -10 એટલે 2/30 પ્લસમાં આવ્યું જોવો જોઈએ પ્લસમાં આવ્યું કે ન આવ્યું હે ને તો આપણે આને શું કહેશું સેક્રિફાઈસ શું કહેશું સેક્રિફાઈસ આટલું થયું ગાઈસ તો પાડોને હવે આપણે કોનું કરીએ છીએ હિરલબેનનું બેન જ કહેવાય ને આપણે તો દોસ્ત ચાલો તો હિરલનું જુઓ ઓલ્ડ કેટલું છે ગાઈસ 1/5 ન્યૂ કેટલું છે 1/6 તો આને ઉપર નીચે કેના વડે મલ્ટીપ્લાય કરાય 30 લઈ આવ્યો તો 6 6 વડે અને આને 5 5 એટલે ઉપર જે કરી લ્યો ને એ પહેલાંમાં તમે કરી લેશો ને એ બધું આઈલ કન્ટિન્યુ થશે બરાબર ચાલો 6 1 6 30 5/30 એલસીએમ લેશું 30 6 -5 1/30 વધ્યા ચલો આને પણ શું કર્યું કહેવાશે સેક્રિફાઈસ તો જુઓ બે ને કેટલા થયા ગાઈસ 3 થયા ને તો આને જુઓ આ +3 ના -3 દેખાય સમ ટેલી થઈ કે નહીં 0 આન્સર આવી જાય અને આને મિનિમમ કરવાની કોઈ દી કોશિશ ન કરતા કારણ કે આપણે જે કરીએ છીએ મિનિમમ જ કરીએ છીએ હો એ હો ને હવે જો આપણે અહીંયા સેક્રિફાઈસિંગ રેશિયોમાં આવી ગયો છે આ લોકો અહીંયા જો ઘણા સ્ટુડન્ટ્સ ઉતાવળમાં એક્ઝામમાં ભૂલી જાય છે સેક્રિફાઈસિંગ રેશિયો ફાઇન્ડ નથી કરતા આટલું કરીને વહી આવે પછી પેપર ભરીને આવીને કે યીપી આપણને 99 માર્ક્સ આવશે પણ ન આવે દોસ્ત કારણ કે ત્યાં ભૂલી ગયો છું સેક્રિફાઈસિંગ રેશિયો કરતાં પણ તમે લોકો નહીં ભૂલો મને ખબર છે કારણ કે મારી અવાજ છે જ્યાં તમે એક્ઝામ ભરતા હશો ત્યાં તમારા કાનમાં સંભળાશે કે દોસ્ત સેક્રિફાઈસિંગ રેશિયો તો ગણી લે ઓકે તો સેક્રિફાઈસ કોણ કરે છે એ જુઓ પહેલાં કોને સેક્રિફાઈસ આવ્યો છે એક વિપુલને બીજું આવ્યું છે હિરલે સેક્રિફાઈસ કર્યું 2/30 અને હિરલનું છે 1/30 30 જવા દઈએ તો 2:1 આ થઈ જશે સેક્રિફાઈસિંગ રેશિયો આ શું થઈ જશે સેક્રિફાઈસિંગ રેશિયો હું તો ઈચ્છું છું કે મારા બધા સ્ટુડન્ટ છે એ 100 out of 100 લઈને આવે આવશો ને હા તો પાડો આવી જા પોઝિટિવ બનો બી પોઝિટિવ આવડો બધાને સમ આવડો સમ સચ્ચી મૂચી ચલો ઇલસ્ટ્રેશન નંબર 3 ઉપર આવે બધા મારા બાળકો
ચાલો થઈ ગયું ગાઈસ. ઓકે, પૂનમ ધવલ એન્ડ કોમલ આર ધ પાર્ટનર ઇન અ ફર્મ. તે પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો ઇઝ 3:2:1. અંડરલાઇન કરો, ઓલ્ડ રેશિયો છે 3:2:1. ઓલ ધ પાર્ટનર ડિસાઇડ ટુ ચેન્જ ધ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો એન્ડ ઇટ ઇઝ 1:2:2. તો ન્યૂ રેશિયો આપણે કયો લેશું? 1:2:2. કેલ્ક્યુલેટ ધ સેક્રિફાઇઝિંગ રેશિયો. કેલ્ક્યુલેટ કરો સેક્રિફાઇઝિંગ રેશિયો. ચલો આના જેવું જ કરવાનું છે. હું તો તમને ખાલી કેના વડે મલ્ટીપ્લાય કરવાનું છે એ કરી દઉં છું, બાકી તો બધું તમે કરશો જ. બરાબર છે. એક છે આપણા ઇલસ્ટ્રેશન નંબર 3. ઇલસ્ટ્રેશન 3, પૂનમ ધવલ અને કોમલ. લખો પૂનમ બેન, ધવલ ભાઈ અને કોમલ બેન. ઓકે, એના પછી આપણે ઓલ્ડ રેશિયો કેટલો છે? 3:2:1. એટલે 3+2+1 એટલે કેટલા થાય? 6. તો બધાના ડિવિઝનમાં 6 મૂકી દો. ન્યૂ રેશિયો કેટલા છે? 1:2:2. એટલે 1:2:2. એટલે 1+2+2 એટલે કેટલા થયા? 5. બધાના ડિવિઝનમાં 5 લખાઈ ગયા. ચાલો લખો જે ફોર્મ્યુલા, સેક્રિફાઇઝિંગ સેક્રિફાઇઝ્ડ બાય પાર્ટનર. ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. સેક્રિફાઇઝની ફોર્મ્યુલા બધા જ બચ્ચાઓને ખબર છે, ઓલ્ડ માઇનસ ન્યૂ. ઠીક છે. તો હવે વાત કરીએ આપણે પૂનમ દીદીની. ઓલ્ડ કેટલા છે? 3/6. ન્યૂ કેટલા છે? 1/5. ચલો 6ના ટેબલમાં 30 આવે. 6નો જો ટેબલ બોલી લેવાય, એમાં કાંઈ શરમાવાય નહીં. બરાબર છે. મનમાં બોલી લેવાય કે 6 5 30 ને 5 6 30. બરાબર. તો 30 કોમન છે એટલે આપણે 30 LCM લેવો છે. તો અહીંયા 30 કરવા હોય તો 6 5 વડે મલ્ટીપ્લાય કરું તો થઈ જાય. આને પણ 5 વડે મલ્ટીપ્લાય કરવું પડશે મારે. બરાબર છે. ચલો અહીંયા મારે 30 લઈ આવે તો નીચે કેનાથી મલ્ટીપ્લાય કરીશ? 6થી. ડિવિઝન કેનાથી મલ્ટીપ્લાય કરીશું? 6થી. તો આને પણ મારે મલ્ટીપ્લાય 6થી જ કરવું પડે કે ન કરવું પડે? હા, ચૂક્યો. થયું. ઓકે, હવે તમને બધાને આવડે છે. 5 3 15, 6 5 30, 6 1 6 30, 30 LCM, 15 6 9/30, પ્લસમાં આવ્યું એટલે સેક્રિફાઈઝ. થઈ જાય. બાકીના બધા થઈ જશે ને. તો ચાલો અહીંયા હું તમને લખી દઉં છું કે આને ઉપર નીચે 5 વડે, આને ઉપર નીચે 6 વડે, આને ઉપર નીચે 5 વડે, આને ઉપર નીચે 6 વડે મલ્ટીપ્લાય કરવાના છે. ઓલ્ડ માઇનસ ન્યૂથી બધું જ કમ્પ્લીટ કરી નાખો. થઈ જાય કે નહીં થાય? મજા આવે છે ને તમને લોકોનું અસાઇનમેન્ટ આપું જ તો. ખોટું નથી લાગતું ને. શ્યોર. હે, તો આપણે ચલો એક્સરસાઇઝના સમ કરવા છે. પૂછતો નથી, કહું છું કરવાના જ છે. મૂંઝામાં ચલો જુઓ એક્સરસાઇઝ સમ નંબર 4, પેજ નંબર 139. પહેલાં વિડીયો પોઝ કરી આ સમ ગણી લ્યો અને પછી લોકો આવો પેજ નંબર 139 ઉપર એક્સરસાઇઝનો સમ નંબર 4. સમ આખો પહેલાં કમ્પ્લીટ કરજો. સમ ઇઝી છે આ ચેપ્ટર પતે. તમે લોકો એક કામ કરજો કે માર્ચનું 2020નું પેપર ડાઉનલોડ કરી લેજો, અથવા કોઈ ફ્રેન્ડ પાસેથી લઈ લેજો અને ગુડવિલના સમ કરી નાખજો. બધા ફાઇનલ એકાઉન્ટ મેં તમને શીખવાડ્યો છે એ પણ બધા લોકો કાઉન્ટ કરજો. ન આવડે તો મને પૂછજો, હું તમને સોલ્વ કરાવી દઈશ ઓનલાઈન જ. બરાબર છે. અને આ ચેપ્ટરના સમ પણ કરજો, પણ એ હમણાં નહીં, ઉતાવળ નહીં કરતા, હું કહીશ તમને. હો જોવો, અમર એન્ડ અકબર આર પાર્ટનર્સ ઓફ અ ફર્મ ડિસ્ટ્રીબ્યુટિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ ફર્મ ઇન ઇક્વલ પ્રપોર્શન. અંડરલાઇન કરો, પ્રપોર્શન કેવો લેશું? ઇક્વલ. એટલે એક્સરસાઇઝનો સમ નંબર 4 છે. અનહોની કો હોની કર દે, હોની કો અનહોની, એક જગા જબ જમા હોતી નો. સોરી, અહીંયા તો દોનો છે ને, અમર અને અકબર. ઓલ્ડ રેશિયો, ન્યૂ રેશિયો. ચલો કયો ઓલ્ડ રેશિયો શું છે? એનું ઇક્વલ પ્રપોર્શન છે. સોરી, ભૂલાઈ ગયો. મને એમ કે હું એકલો ભણું છું. ઓલ્ડ રેશિયો એન્ડ ન્યૂ રેશિયો. ઓલ્ડ છે ઇક્વલ પ્રપોર્શન, એટલે 1:1. બે નો ટોટલ કરીએ એટલે ડિવિઝનમાં શું લખીએ? 2. દે ડિસાઇડ ટુ ચેન્જ દેર પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો, તો 3:2. તો ડિવિઝનમાં શું લખશું? 5.
ચલો મને કયો જી, આ તમારે જ ગણવાનો છે, હું તો ખાલી તમને લખી દઈશ કે તમે સેના વડે મલ્ટીપ્લાય કરશો. ચલો હવે કયો જી, આ 1/2 - 3/5 કરું, બરાબર છે? તો બેમાંથી મોટું કોણ છે? 5. તો 2ના ટેબલમાં ક્યાંય 5 આવે બોલો જે. 2 1 2 2 2 4 2 3 6 6 6. ઓ માય ગોડ, 6. હવે શું કરવું? તો શર્માભાઈની પાછું કન્ટિન્યુ લખાય 2નો ટેબલ. 2 3 6 2 4 8 2 5 10. હે, અને 5નો ટેબલ બોલો તો 5 1 5 5 2 10. ઓહ, બેમાં 10 10 કોમન આવ્યા, એનો મતલબ કે આપણે એલસીએમ કેટલો લેવો છે? આનો 10 લેશું. કેટલો લેશું? 10. એટલો મતલબ એવો થશે કે આને 10 લઈ આવવા માટે એને મલ્ટીપ્લાય કેનાથી કરવું પડશે? 5થી. જો તમે આને 5થી નીચે કરો તો ઉપર 5થી કરશો, અને આને 10 કરવા માટે ઉપર નીચે 2 2 થી મલ્ટીપ્લાય કરશો, બરાબર ને? જો અહીંયા હું તમને કરી દઉં એના માટે કે આ 2ને 5થી, આને 2થી, આને 5થી, આને 2થી, બરાબર છે? હવે થઈ જાય કે ન થઈ જાય? સમ જાતે થઈ જશે, જાતે માય ડિયર ફ્રેન્ડ્સ થઈ જશે ને, બોલો ને. 10 LCM લેવાનો છે, બીજું કંઈ નથી, થઈ જાય. વેરી ગુડ. ચાલો હવે આ સમ પર તમે કમ્પ્લીટ કરશો. હવે તો હું તમને આમ જ કરી દઈશ, તમારે લોકો હું તમને ખાલી LCM કઢાવી દઈશ કે ભાઈ આનો LCM 10 આવે છે, બરાબર? સમ તમારે જાતે જ કરવાનો છે, આખો ફોર્મ્યુલા પુટઅપ કરીને બસ મૂકવાનું છે. પહેલાં જે કર્યું એ છેલ્લે થશે. ચાલો એક્સરસાઇઝમાં 5મો જુઓ શું થાય છે. કોમલ, કૃપા અને કરિશ્મા, બેન કોમલ, બેન કૃપા, બેન કરિશ્મા આર ધ પાર્ટનર ઓફ અ પાર્ટનરશીપ ફર્મ ધે ડિસ્ટ્રીબ્યુટ પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ રેશિયો ઓફ 3:2:1. એનો ઓલ્ડ રેશિયો કેટલો છે? 3:2:1, એટલે 6 6 6 થશે. ન્યૂ રેશિયો કેટલો છે? 5:3:2 5:3:2 એટલે કેટલા થશે? 10 10 10. જુઓ દોસ્તો, હવે ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન આવી. ઘણા લોકો ડાયરેક્ટ ક્રોસ મલ્ટિપ્લિકેશન કરાવી દે, હું સુકાવીને નથી કરાવતો ને, હવે તમને સમજાશે કે હું તમને સુકાવીને ટેબલ બોલાવડાવું છું. જો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો ને તો 10 × 6 60 LCM થઈ જાય તમારી રીતે. હો, તમારે જો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો, બરાબર? અને જો હું તમને દર વખતે કહું છું કે તમે ટેબલ બોલી લો પહેલાં, બરાબર? જો આપણે આમ કરીએ, કોમલનું આપણે ડિસાઇડ કરીએ કે ભાઈ ઓલ્ડ માઇનસ ન્યુ, તો આપણે શું કરીએ? 3/6 - 5/10, બરાબર છે? હવે આપણે એમાંથી પહેલાં જોઈ લઈએ કે આપણેમાંથી મોટો કોણ? 10. તો 6ના ટેબલમાં તો ક્યાંય 10 આવે નહીં, આવે નહીં. તો 6નું ટેબલ બોલો તો શું થાય? 6 1 6 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30 થયા, હે ને? અને 10ના ટેબલમાં જો 30 આવે, 10 3 30 થાય કે નહીં? તો આનો LCM છે ને 60ની બદલે 30 થઈ જાય દોસ્તો. આનો LCM કેટલો થઈ જાય? 30. તમે જો ક્રોસ કરો ને તો 60 થાય, એટલે આપણે 30 જ કરવો છે. એટલા માટે હું તમને બોલાવું છું. અહીંયા ઉપર નીચે સેનાથી મલ્ટીપ્લાય કરશું? 5 5 વડે. 6 5 30. અહીંયા 30 નીચે લઈ આવવા માટે 3થી મલ્ટીપ્લાય, તો ઉપર એ 3થી જ કરશું, બરાબર છે? તો આને ઉપર નીચે આપણે સેનાથી મલ્ટીપ્લાય કરશું? 5 5 વડે. આ ઉપરના જેટલા પણ છે એને 5 5 વડે, અને નીચેના જેટલા પણ છે એને 3 3 વડે. ન્યૂમાં બધાને 3 3 વડે. અને ફ્રેન્ડ્સ, આને IMP સિચ્યુએશન કરજો. ધીસ ઇઝ ધ IMP સિચ્યુએશન. થઈ ગયું દોસ્તો, ક્લિયર? ઓકે, આ સમ પર તમે હોમવર્કમાં કરશો. એક્સરસાઇઝનો 6 સમ છે એ બી હોમવર્કમાં કરશો. 30 LCM આવે છે, અને તમારા લોકોએ સેક્રિફાઇસ રેશિયો, આમાં પણ સેક્રિફાઇસ રેશિયો જ ગોતવાનો છે, અને નેક્સ્ટમાં પણ સેક્રિફાઇસ રેશિયો જ ગોતવાનો છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, રેશિયો ક્યારે મળે? જ્યારે બે લોકો સેક્રિફાઇસ કરતા હશે ત્યારે. જો કોઈ સિંગલ વ્યક્તિ સેક્રિફાઇસ કરતો હશે ત્યારે રેશિયો મળે નહીં. એટલે કદાચ આ દાખલામાં એવું પણ બને સમમાં કે કોઈ સિંગલનો જ સેક્રિફાઇસ આવે તો સેક્રિફાઇસ રેશિયો ન બને, બરાબર છે? તો તમારે કોમેન્ટ લખી નાખવાની, ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ડ્રાફ્ટ ધ સેક્રિફાઇઝિંગ રેશિયો બીકોઝ ઓનલી વન પાર્ટનર્સ ઇઝ ડુઈંગ ધ સેક્રિફાઇસ, બરાબર છે? ઓકે, તો અહીંયા સાથે આપણી અહીંયા ફર્સ્ટ મેથડ ઓવર થાય છે સેક્રિફાઇઝિંગ રેશિયોની. કાલે આપણે ગેઇનિંગ રેશિયો કરશું ફ્રેન્ડ્સ. આવતીકાલનો જે લેક્ચર છે એ પણ થોડો નાનો હશે, બરાબર છે? હજી કહું છું, મારી હારે હારે કરતા જાજો. એના પછીનો જે લેક્ચર છે એ પણ થોડો નાનો હશે,
બસ આની અંદર જેટલું પૂછાતું હશે એવું જ આપણે સમ્સ કરશું, બાકીની હું જનરલ એન્ટ્રી તમને બનશે તો પીપીટી પ્રેઝન્ટેશનથી આપી દઈશ, ઠીક છે? જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોઈક દિવસ તો કોમેન્ટ આપો દોસ્તો, બરાબર છે? અને તમને લાગે કે તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો મારા જોવા જોઈએ તો એને પણ કહો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે. તમને કોઈ તમારી પ્રેફરન્સના કોઈ લેક્ચર્સ કરવા હોય તો પણ મને કહી શકો છો. બીકોમ, બીબીએ, સીએ અને સીએ સુધીના હું બધા જ અકાઉન્ટન્સીના લેક્ચર, ટેક્સના લેક્ચર પણ તમને કરી આપીશ. પણ મારું મોટિવેશન એક જ છે કે અમારી ચેનલને વધારે વધારે તમે લોકો સબસ્ક્રાઈબ કરશો એવી આશા સાથે ફરી મળીશું, કાલે મળીશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.